नमस्ते विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरीथी आप सर्वेनु हार्दिक स्वागत छे। मित्रों, आपणे आगळना भाग में जोयुं जे पाठ छे भीखु, जेना लेखक छे धूमकेतु अने जेनो प्रकार छे संवेदन कथा, एमां आपणे जोयुं के जे लेखक छे ए जता होय छे तो एमने वारंवार एक ज शब्द संभळाय छे, त्रण वखत एक ज शब्द संभळाय छे के एक कंगाल पर इतनी रहम करो, अने त्यारे ते अवाजनी तरफ जोवे छे तो त्यां एक कमानवाळी एटले के धनुष्यना जेवी वळांकवाळी जग्या पर अंधारू होय छे, अने त्यां त्रण बाळको अने तेनी माता बैठेला होय छे, अने जे खूब ज गरीब होय छे जे बैठेला होय छे, अने तेमने लेखक पोते सिक्को आपे छे, अने त्यार बाद जे गरीब परिवार होय छे ए पोताना जे भाई होय छे मोटो एनी राह जोता होय छे। हवे आपणे आगळ जोईए तो जे छोकरो होय छे पूछे छे કે માં કંઈક ખાવાનું આપને, એમ કંઈક ખાવાનું હોય તો લાવ, તો માં કહે છે કે ખાવાનું તો બેટા ભાઈ લેવા ગયો છે પણ એ ગયો છે ક્યાંનો, પાછળથી લારીવાળાને એમ કહે છે કે હટો ભાઈ હટનો અવાજ આવતા, અને જે લેખક છે એ સાઈડમાં ખસી જાય છે। આગળ આપણે જોઈએ તો કંઈ ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે, તેની આગળ જામેલી લોકોની ઠઠ એટલે કે ભીડ તરફ ખેંચાઈ। કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી, મારા પગલા સહજ તે તરફ વળ્યા। લેખક એમ કહે છે કે વારાફરતી એક એક વસ્તુ પર, ફૂલોની છાબડી પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ કરતાં એક એક વસ્તુ પર, જે પદાર્થો પર એમની નજર ફરતી એક સામે દ્રષ્ટિ એમની નજર સામેના રસ્તા પર મીઠાઈની જે બે દુકાનો હોય છે એના પર પડે છે, અને ત્યાં ખૂબ જ ભીડ જામેલી હોય છે અને દુકાનદારોએ રોશની કરેલી હોય છે, એટલે લાગે છે કે ત્યાં એમ કહેવાય છે, કારણ કે કંઈક તહેવાર હતો અને બંને દુકાનદારે રોશની કરી હતી તો તે તરફ એમના પગલા સહજ તે તરફ વળ્યા, એટલે કે તેઓ તે તરફ ગયા। દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા, કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણા એટલે કે ઈચ્છા કામના, અત્યંત તૃષ્ણાથી ઈચ્છા કામના અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચરાઓ તરફ જોઈ રહ્યો હતો। ખૂણામાં એક 10-12 વર્ષનો જે છોકરો છે એ અત્યંત તૃષ્ણાથી એટલે કે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ, અનિમેષ એટલે કે મટકું માર્યા વિના, એક પણ મટકું માર્યા વિના, અથવા તો એમ કહે ને આપણે કે એક પોતાની પલક છપકાવ્યા વગર, પોતાની પાપડ છપકાવ્યા વગર દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ જોઈ રહેલો હતો, અને એમાં પણ જે સૌથી આગળ પડેલા ચકચકિત જલેબીના ગૂંચરા તરફ જોઈ રહેલો હતો। મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકોને મીઠાઈ વધારે ભાવે છે, એટલે એમની દ્રષ્ટિ મીઠાઈઓ પર વધારે જલ્દી જાય છે,
तो आज बाळक छे अने एमां खास करीने चकचकी जले विना गुजरा पर तेनी अनिमेष एटले के मटको मार्या विना दृष्टि एनी त्यां चोटाई रही हती तरफ जोई रह्यो हतो। अचानक मैं एने जोयो, भक्ति भावथी जाणे एनी दृष्टि त्यां चोटी रही हती। दृष्टि चोटी रहेवी एटले के सतत एक तरफ जोया करवो, आजे रूढ़ी प्रयोग छे। એના અંગ પર એકે સાજું લુગડું ન હતું, એટલે કે એના શરીર પર એક પણ સાજું કપડું ન હતું, કે એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા। મિત્રો, આશા જેનો વિરોધાર્થી થાય નિરાશા, કે આશા કે નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા। હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી, એના પર જ સતત એમ કહે છે લેખક કે મેં નજર રાખી। તે શાંત લીન, લીન એટલે કે એક ધ્યાન બનીને જલેબી નિરખી રહ્યો હતો, એટલે કે જલેબી જોઈ રહ્યો હતો। નિરખવું એટલે કે જોવું, તે સતત એક ધ્યાન બનીને જલેબી તરફ જોઈ રહ્યો હતો। એની આ સમાધિથી, સમાધિ એટલે કે ઊંડું ધ્યાન, એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો, પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો। અર્ધી આશામાં અર્ધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી, એમાંથી એમ કહેવાય છે કે એક યુવાને પોતે થોડી જલેબી પેક કરાવી અને એક જલેબી ખાતો ખાતો પેલા છોકરાની એકદમ નજીકથી તે પસાર થયો, એટલે પેલા બાળકને એમ કે મને આપશે, એટલે એને અડધી આશાથી અને અડધી ઘેલછામાં એટલે કે ધૂનમાં લગ્નમાં એ છોકરાએ જરાક હથેળી લંબાવી। સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીની પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું। સુગંધ લઈ શકાય એટલી નજીકથી પેલો યુવાન તે બાળકની પાસેથી નીકળ્યો। સુગંધ જેનો વિરોધાર્થી થાય છે દુર્ગંધ। આ પણ એક રૂઢિપ્રયોગ છે, મોં પાણી પાણી થઈ જવું, મોં પાણી પાણી થઈ જવું, એટલે કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી। આપણને પણ માનો કે કોઈ પણ આપણી મનગમતી કે ભાવતી કોઈ પણ વાનગી હોય અને આપણી નજર સમક્ષ આવે તો આપણું પણ મોં પાણી પાણી થઈ જાય છે। તો અહીંયા એમ કે મોં પાણી પાણી થઈ જવું એટલે કે ખાવાની તીવ્ર ઈચ્છા થઈ। તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યો અને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વઘર કંગાલ પહેરણમાં છુપાવી લીધો। કારણ કે જે યુવાન છે એ પડીકામાં બાંધી અને પોતે એક જલેબીનું ગૂંચળું ખાતા ખાતા નીકળ્યો, એટલે એને એમ કે કદાચ મને આપશે, એટલે તે પોતાના અંગૂઠાના ટેકે જરાક ઊંચો થયો, વળી પાછો નીચો થયો અને પોતાનો ભોંઠો પડેલો હાથ પોતે પાછો પોતાના લઘર વગર પહેરણમાં એને છુપાવી લીધો। પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો,
આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા જા જાઈ કેમ ઊભો છે તારે શું લેવાનું છે તારે શું લેવાનું હોય એમ કહીને તેને ધિક્કાર્યો. આ બધી જે ઘટના બને છે ત્યાં તો એમ કહેવાય છે કે પાછળથી એક મોટરના ભૂંગળાનો એટલે કે હોર્નનો અવાજ આવ્યો અને આગળથી એ આંખ નથી કે શું એમ એમ કોઈ પારસી બાનુની એટલે કે સન્નારી સાથે આવેલા એક પટ્ટાવાળાએ તે બાળકને ધમકાવ્યો અને ત્યાં ઊભેલા એક માણસ એમ કહ્યું કે જા જા તું અહીંયાથી એમ તારે શું લેવાનું છે ને તારે શું લેવાનું હોય એમ કહીને તેને ધિક્કાર્યો. બધા વેગને એટલે કે બધા આવેગોને દાબતો હોય તેમ તે ધીમે પણ દ્રઢ એટલે કે મક્કમ પગલે પાછો હઠ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. નજર ખેંચવી એટલે કે જોયું ન જોયું કરવું. જોયું ન જોયું કરવું એટલે પેલા બાળકે એમ કહેવાય કે તેને એ તરફ દુકાન તરફથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વર એટલે કે દુઃખ ભર્યો અવાજ ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. પેલો બાળક છે એ બધાએ એને ધિક્કારે છે, ધુત્કારે છે, એટલે એ પોતે મનમન બોલી ઉઠે છે કે હા ભાઈ મારે શું લેવાનું હોય, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું. અને તેને જોરથી એમ કે મુઠ્ઠીઓ વાળી અને ત્યાં પોતાના ખીચામાં જે ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો અને તેને પાછળ એક પણ દ્રષ્ટિ ફેંક્યા વગર એટલે કે પાછળ એક પણ સેજ પણ નજર કર્યા વગર તે ત્યાંથી ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકડી નેરમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. એટલે કે જે લેખક છે એ આ બાળકને જોયો એટલે એમ કે આ બાળક જે છે એ ભિખારી છોકરો છે ને એને એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવ્યા અને અચાનક એ લેખકને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા અને એમને થયું કે કદાચ એ તે નેળ એટલે કે સાંકડો રસ્તો. સાંકડો રસ્તો એટલે કે તે નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. સ્તંભ એટલે કે આધાર, થાંભલો. આ તે જે કુટુંબ હતો એનો આ કદાચ આધાર હશે, કદાચ શું એમ જ હશે. મિત્રો, જે કુટુંબનું જે વ્યક્તિ ભરણ પોષણ કરતો હોય ને એ એક કુટુંબનો આધાર સ્તંભ કહેવાય. જેમ કે આપણા ઘરમાં આપણા પિતા, જે આપણા પિતા છે એ આપણા આખા ઘરનું ભરણ પોષણ કરે છે એટલે કે તે આપણા ઘરનો આધાર કહેવાય. જેમ કે કોઈ ઘર હોય ને મિત્રો, એ ઘર પણ ટકાવવા માટે એને થાંભલો જોઈએ. પહેલાંના જમાનામાં જે નળિયાવાળા ઘર હતા એમાં પણ તમે જોજો કે જ્યાં ત્યાં થાંભલીઓ નાખેલી હોય કે જેના હિસાબે એ ટકી શકે. અને અત્યારે પણ આપણે જે આ મકાન બનાવીએ છીએ, ધાબાવાળા મકાન બનાવીએ છીએ, એમાં પણ બીંબ ભરવામાં આવે છે કે જેથી એ ટકી શકે. એવી રીતના પોતે એમ કહેવાય કે જીવન ચલાવવા માટે, પોતાના કુટુંબનું જીવન ચલાવવા માટે પણ એક આધાર સ્તંભ હોય છે કે જે પોતાના કુટુંબનું, પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. જેમ કે આપણા ઘરમાં આપણા પિતા હોય છે, એવી જ રીતના એમ કહે છે કે આ જે છોકરો છે એ પહેલાં જે કુટુંબ હતું એનો આધાર સ્તંભ હશે. કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી
તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો અને જે એ ભિખારી છોકરો છે એને જે દુકાનમાંથી દાળિયા લીધેલા હોય છે એ તેની સામે જ એક પોતાનું એમ કહેવાય કે નીચે ધૂળમાં પોતાનું ચિત્રું ચિત્રું એટલે કે ફાટેલા કપડાનો નાનો ટુકડો ફાટેલા કપડાનો નાનો ટુકડો તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો પેલો જે ભિખારી છોકરો છે તે તેમાં દાળિયા બાંધી રહ્યો હતો તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી તેણે એક મુઠ્ઠી તે દાળિયામાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપથી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું અને જે દાળિયા તે બાંધતો હતો એમાંથી એક મુઠ્ઠી જે બાળક છે એ લઈ અને પોતે એમ કહેવાય કે એ મુઠ્ઠી અધર મોં ઢૂકરી અને ખાવા જાય છે એટલે લેખક એમ કહે છે કે અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું મારી નજરે પહેલાં ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું અને લેખક એમ કહે છે કે એમની દ્રષ્ટિએ એમની નજરે જે પહેલાં ભિખારી બાળકે જે મોઢામાં ખાવા માટે જે દાળિયા મુઠ્ઠી ભરેલા હોય છે ને એ પણ એમ કહે છે કે પોતે એનું જે મોં છે એ બંધ થઈને નીચે આવતું જોયું એમ કારણ કે એને દાળિયા ખાધા નહીં તેનું વદન વદન એટલે કે મુખ ચહેરો કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમ ને એમ ચિત્રામાં પેસી જતી હતી તેનું મુખ કરમાઈ ગયું હતું તે નિરાશ થઈ ગયો હતો અને તેણે જે મુઠ્ઠી ભરેલી હતી એમને એમ ચિત્રામાં પાછી મૂકી દીધી ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વિટાળી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો ભૂખનું દુઃખ ગળી જવું એટલે કે ભૂખની પીડાને ભૂલી જવી ભૂખની પીડાને ભૂલી જવી અને પેલી સ્ત્રી પાસે જ ગયો પેલા છોકરા એને વળગી જ પડ્યા જે છોકરાઓ હતા તે આ પોતાના મોટા ભાઈને આવીને જોઈને અને એને વળગી પડ્યા ને સ્ત્રીએ પોતાને ફાટેલી તૂટેલી ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું બેટા તે કાંઈ ખાધું મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ જ્યાં તેની માએ એમ પૂછ્યું કે બેટા તે કંઈ ખાધું આ શબ્દો સાંભળીને લેખક એમ કહે છે કે મારા અંગે અંગમાં ટાઢની ચમકારી પસાર થઈ ગઈ કારણ કે લેખકે તો બધું જોયું હતું કે પેલો બાળક કેવી રીતના પેલી દુકાન સામે ઊભો હતો ત્યાંથી ધુતકાર્યો હતો કેવી રીતના આવી અને પોતે દાળિયા લીધા જોખાવ્યા પછી એક ચિત્રામાં બાંધ્યા છતાં પણ એને એમ કહેવાય છે કે મુઠ્ઠી ખાવા ગયો પણ એને પાછા એ દાળિયા જે ચિત્રું હોય છે એની અંદર મૂકી દીધા હા માં તે શાંતિથી બોલ્યો મેં તો બહુ દાળિયા ખાધા ખૂબ પાણી પીધું ને પછી આવ્યો અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી હે હા માં તો જે ભિખારી જે છોકરો હોય છે એને એમ કીધું કે માં હા મેં ખૂબ ખાધું મેં પાણી પીધું અને પેલી જલેબીની દુકાને જે શેઠીઓ હતો ને એને મને જલેબી ખવડાવી આપણે જોયું કે તે બાળકે કંઈ પણ ખાધું નહોતું છતાં તે પોતાની માં આગળ ખોટું બોલ્યો અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા
છોકરો શર્મિંદો થઈ ગયો, શર્મિંદો એટલે કે ઝંખવાણો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયું. માએ તેની સામે ઠપકાથી જોયું, ઠપકાથી એટલે કે એક રીતના એમ કહી શકાય કે બાળકે પોતે જલેબી ખાધી, તો એમ કે પોતાના ભાંડરડુ માટે, પોતાના જે ભાઈઓ માટે થોડી કદાચ લાવ્યો હતો એટલે ઠપકાથી જોયું અને સંતોષથી, એટલા માટે કારણ કે તેની માને સંતોષ હતો કે ચલો મારા બાળકે કંઈક તો ખાધું છે. એટલે કે માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. સંતોષ મિત્રો, સંતોષ એનું વિરુદ્ધાર્થી થાય છે અસંતોષ. એટલે માએ તેની સામે સંતોષથી અને ઠપકાભરી નજરે જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? એટલે કે એની માએ તેના દીકરાને સમજાવતા કે બેટા એવું હોય ને તો એમ કે તારા ભાંડરડા એટલે કે નાના ભાઈ બહેન માટે થોડુંક રાખવું એમ, અને તું તો મોટો, તારા પાળ્યા, તારા ઉછેર્યા આ મોટા થાય. દાળિયા ક્યાંથી કાઢ્યા? તેની માએ પૂછ્યું. બરફ સાર્યો, તેના 10 પૈસા આવ્યા ને સાર્યું, સારવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં. એટલે કે મેં બરફ સાર્યો, તેના 10 પૈસા આવ્યા ને. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો, એને મદદ? એટલે કે લેખક એમ કહે છે કે ઘણી વખત આપણે અમુક આવા ભિખારી હોય છે ને એને આપણે કહીએ છીએ કે આવી રીતના આવો હટ્ટો કટ્ટો છે અને ભીખ માગસ, એના કરતાં કંઈક કામ કરીને, કંઈક કામ કરીને 2 પૈસા કમાને, આપણે એમને ધૂતકારીએ છીએ. એટલે લેખક એમ કહે છે કે ઘણી વખત આપણે છે ને તેને ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, એટલે કામ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે, પણ આ છોકરો જે છે ભિખારી છોકરો છે, એને પોતાના ભાઈઓ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું પણ બોલ્યો, એને મદદ? લેખકને એમ થયું કે આને મદદ? એમ ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. એને મદદ કરવા માટે લેખકે ઉતાવળમાં ખિસ્સામાં હાથ નાખ્યો, પણ એ હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડી ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટેલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. સંભાળવું એટલે કે યાદ કરવું, સંભાળવું એટલે કે યાદ કરવું. એ લેખક એમ કહે છે કે પોતે ખીચામાં હાથ નાખ્યો પરંતુ કંઈ જ ન મળ્યું. એટલે લેખક એમ કહે છે કે આજે મેં બીજી વખત હોટેલ અને સિનેમાને સંભાળ્યા. કેમ કે આપણે કીધું ને આગળ કે મધ્યમ વર્ગીઓના આવા ખોટા ખર્ચાથી ઘણા બધા એમ કહેવાય કે ગરીબ માણસોનું પોષણ થઈ શકે. એટલે લેખકને એમ થયું કદાચ આમાં મેં પૈસા ન નાખ્યા હોત તો એમ કે આની મદદ થઈ શકત. એટલે ફરીથી એમને સંભાળવું એટલે કે યાદ કર્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી? એ તો મેં જોઈ. તે દાળિયા ખાધા? એ પણ મેં જોયું. પણ તારું નામ તો બોલ. લેખકે એ છોકરા પાસે જઈને કીધું, છોકરા તારું નામ? એટલે એ છોકરાએ, કારણ કે લેખક તેની માટે અજાણ્યા હતા, એટલે કે અવિશ્વાસ ભરી રીતે એને છોકરાએ લેખક સામે જોયું, તો લેખકે અત્યંત પ્યારથી, અત્યંત પ્રેમથી એનો હાથ પોતાના હાથમાં લઈને લેખકે કહ્યું કે છોકરા તે જલેબી ખાધી? એ તો મેં જોઈ. તે દાળિયા ખાધા? એ પણ મેં જોયું. પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ જઈ, વાત કળાઈ જવી એટલે કે સમજાઈ જવું, વાત કળાઈ જવી એટલે કે વાત સમજાઈ જવી. એટલે કે પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાપ.
એટલે જે છોકરો છે એને પોતાની વાત કરાય છે, એટલે એને ખ્યાલ આવી ગયો કે આ જે સાહેબ છે એમને પોતે જે ખોટું બોલ્યો એ બધું જોઈ લીધું એમ, એટલે એને પોતાની વાત સમજાઈ જઈ એમ લાગ્યું. એટલે એ જાણીને તેને લુચ્ચાઈમાં જરાક મોઢું મલકાવીને કીધું કે મારું નામ ભીખુ છે સાહેબ. મિત્રો, આપણે જોયું કે આ અત્યંત એક સંવેદનભરી, લાગણીભરી કથા છે, લાગણીભરી વાતો છે કે જેમાં પોતે એક ગરીબ જે બાળક છે એ પોતે ભૂખ્યો રહીને પોતાના ભાઈ ભાંડડાને ખવડાવે છે. મિત્રો, હંમેશા એમ કહેવાય છે કે જે વ્યક્તિ બીજાને મદદ કરવામાં કે જે પોતે પણ વિચાર્યા વગર પોતે પણ એમ કહેવાય કે પોતાની પાસે ભલે થોડું હોય પણ થોડામાંથી, માનો કે એક રોટલો હોય તો એકમાંથી પણ અડધો કરીને હંમેશા બીજાને આપવામાં મદદરૂપ રહે, એમ કહેવાય એક સાચો માણસ છે. તો અહીંયા જે ભિખારી છે એની સરસ મજાની આપણે સંવેદન કથા જોઈ, અને આપણે અહીંયા જોઈએ કે દરેક વ્યક્તિ ગરીબ હોય છે, ભિખારી, ઘણા બધા વ્યક્તિ ગરીબ ભિખારી હોય છે, પણ મિત્રો દરેક વ્યક્તિ, ઘણા બધા વ્યક્તિ એવા પણ હોય છે કે જેનું ઘર ચલાવવા એમ કહેવાય કે મહેનત કરીને છતાં પણ એનું ઘર ચાલી નથી શકતું. તો આમાંથી અહીંયા આપણી પાસે ચલો માનો કે વધારે નહીં પણ થોડું છે, એમાંથી પણ ચલો માનો આપણો આ જે ખોટા ખર્ચા છે એના બદલે માનો કે આપણે ખોટા જે ખર્ચા છે એ ઓછા કરીને અને કોઈ ગરીબ વ્યક્તિ હોય એને મદદ કરવી જોઈએ, એટલી તો આપણે કરવું રહ્યું. મિત્રો, તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ, હવે પછીના નવા પ્રકરણ સાથે આપણે મળીશું. નમસ્કાર.